विश्व गुरु बनावना सपना बतावती सरकारो सामे लालबत्ती समान समस्याओ लोकोने पीवान पाणी जेवी प्राथमिक सुविधाओ आपवामां पण निष्फळ छे। स्वप्नोमांथी जमीनी स्टार पर महापालिकाओ काम करे ते इच्छनीय छे। महानगरो विकास मॉडल गुजरात धजागरा उड़दता दर्श्य जोवा मळी मळी रह्यां छे। कोरोना काला लॉकडाउनना अने कोविड गाइडलाइन समये पीवानुं पाणी माटे वलखान मारता वडोदरा शहेरना नागरिको मानवता मरी परवारी छे तेम चोक्कस लागी रह्यूं छे। पाणी माटे वलखा स्मार्ट सिटी वडोदरानी जनता राम भरोशे। वडोदरा शहेरमां कारेलीबाग खाते आवेल गांधी कोतरमां लाइटनी तेमज पाणीनी सुविधा नथी, अन्य पायानी सुविधाओ नथी। गांधी कोतरमां 100મી વધુ પરિવાર રહે છે। આ પરિવારને હાલ કોરોના મહામારી ચાલી રહી છે તેવા સમયે પીવાનું પાણી અનેક જગ્યા ઉપરથી ભરતા હતા, પરંતુ હાલ કોરોના વાયરસના કારણે તેઓને કોઈ પણ સોસાયટીવાળા તેમજ અન્ય દુકાનવાળા પાણી ભરવા દેતા નથી। સાથે સાથે આ તમામ મહિલાઓ સ્મશાનમાંથી પીવાનું શુદ્ધ પાણી ભરતા હતા ત્યાં પણ હાલ ભરવા દેતા નથી। વડોદરા શહેરમાં ચોક્કસ માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે। આ તમામ નાગરિકો 30મી 35 વર્ષથી રહે છે। તમામ નાગરિકો પાસે સરકારી પુરાવા હોવા છતાં અને આ ભારતીય નાગરિક હોવા છતાં તેઓને કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી। ભગવાન તમારું ભાવ હાલ વડોદરા શહેરની અંદર આવેલ જે ઉત્કર્ષ પેટ્રોલ પંપની સામે જે ગાંધી કોતર આવેલ છે, ગાંધી કોતરની અંદર આ લોકો 35 વર્ષથી અહીં આગળ રહી રહ્યા છે। સાથે સાથે અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો તેમજ જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે તેવા સમયે આ લોકોની ભારે આવે છે અને જે કડી ખીચડી ખવડાવી અને વાયદા વચનો આપીને જતા રહે છે, પરંતુ હાલ કોરોના મહામારી છે તેવા સમયની અંદર આ લોકોને જે સ્મશાનમાંથી પાણી ભરતા હતા ત્યાંથી પણ પાણી ભરવાની ના પાડી છે। સાથે સાથે સોસાયટીઓમાંથી પાણી પીવાનું લાવતા હતા ત્યાંથી પણ લોકો ના પાડે છે। અત્યારે આ લોકોની પરિસ્થિતિ એવી છે કે હળહળ લોકો કરી રહ્યા છે, કારણ કે કોરોના મહામારી પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે। એવા સમયે આ લોકો પાણી ભરવા જાય તો કોઈ પણ એ લોકોના ઘરે જવા નથી દેતા। એટલે જ્યારે પણ પાયાની સુવિધા માટે વડોદરા શહેર કહે છે કે સ્માર્ટ સિટી, પરંતુ અહીંયા ગાડી તમે જોઈ રહ્યા છો કે અહીં કોઈ પણ જાતની સ્માર્ટ સિટીનો કોઈ પણ દેખાવો દેખાતો નથી। એટલે વડોદરા શહેરના મેયર શ્રી, કમિશનર શ્રી, ચેરમેન શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ તમામ મહિલાઓએ જ્યારે આજે માટલા ફોડીને જે વિરોધ કર્યો છે, પરંતુ જો આવનાર દિવસોમાં આ લોકોની માંગણી નહીં સ્વીકારાય અને નહીં સંતોષાય તો અમે લોકો આ મરણ ઉપવાસ પર બેસીશું, તેની તમામ જવાબદારી વડોદરા શહેરના કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી તેમજ સ્થાનિક કોર્પોરેટરની રહેશે। જો નહીં સ્વીકારાય તો આવનાર દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। નામ પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।